ડભોઈમાં વસતા સિંધી પરિવારોએ ચેટીચાંદ પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આ દિવસે સમગ્ર ડભોઈના સિંધી સમાજે ધંધો રોજગાર બંધ રાખી ભગવાન ઝૂલેલાલના મંદિર ખાતે સત્સંગ કીર્તન અને પૂજાપાઠ કરી સાંજે ભવ્ય શોભાયાત્રા ડભોઈ નગરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. ડભોઈના વડોદરી ભાગોળ અને ઝારોલા વાગામાં આવેલા ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે ડભોઈના સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલના જન્મદિવસે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈના સિંધી સમાજના આગેવાન સુભાષભાઈ ભોજવાણી, ચેતનભાઈ સાધવાણી, અનિલભાઈ સાધવાણી, લખુભાઈ મોરવાણી સહિત સિંધી સમાજના લોકોએ ચેટીચાંદના દિવસે પોતાનો ધંધો રોજગાર બંધ રાખી સવારથી જ ઝૂલેલાલ ભગવાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં સવારે સત્સંગ સભા, મહાપૂજા અને ભજન કીર્તન કરી સાંજે ભગવાન ઝૂલેલાલ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલને નાવડીમાં બેસાડી ડભોઈના રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રાની વડોદરી ભાગોળ આવેલા ઝૂલેલાલ ભગવાનના મંદિરેથી નીકળી વડોદરી ભાગોળ, ટાવર, લાલ બજાર, કન્યાશાળા, વકીલ બંગલા થઈ હીરા ભાગોળ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. આ શોભાયાત્રામાં ડીજે અને ઢોલના તાલે મહિલાઓ અને યુવા યુવતીઓ અને વડીલો ભારે ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. આજ રોજ ચેટીચંદ નિમિત્તે ડભોઈ સિંધી સમાજ દ્વારા ભજન કીર્તનનો સવારે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. અત્યારે શોભાયાત્રાનો કાર્યક્રમ છે અને બપોરે અને સાંજે ભજન આપણે ભંડારો કરેલ છે અને આ શોભાયાત્રાએ અત્યારે રાધે કોમ્પ્લેક્સથી લઈ ટાવર રહીને લાલ બજાર રહીને હીરાબાગો વિસર્જન થશે. શોભાયાત્રામાં વેશભૂષાનો કાર્યક્રમ રાખેલ છે, તેમજ અમારે વિવિધ ભગવાનોની ઝાંખી કરવામાં આવેલ છે અને ડીજેનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. રાત્રે આ શોભાયાત્રા પતશે એટલે બધા અડવાણી હોલ ખાતે ભંડારો રાખેલ છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.